ઉમરગામ ટાઉન ખાતે આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનો પ્રારંભ ભક્તિમય માહોલમાં થયો હતો. આ કથાના પ્રારંભે નીકળેલી પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ કથામાં વ્યાસપીઠ પરથી પ્રસિદ્ધ કથાકાર પંકજભાઈ જોશી મરોલીવાલા પોતાની આગવી શૈલીમાં સંગીતના સથવારે ભક્તિરસનું રસપાન કરાવી રહ્યા છે. પરિવારમાં કેવી રીતે રહેવાનું, આ કથાઓથી શું મળે? ભાઈ આવા પાત્રો હતા, આને જોડે આમ રહેતા હતા તો આને આમ મળ્યું, તો કથાઓથી આપણું ચરિત્ર નિર્માણ થાય. આ એક પાઠશાળા જ છે ભાઈ, 7-7 દિવસની પાઠશાળા છે, ને આ પાઠશાળાથી કોઈ આપણા જીવન માટે કોઈ શીખીને જવાનું છે, આપણું શીખવાનું છે. કોઈ આ દુનિયામાં પૂર્ણ નથી, પરમાત્મા સિવાય બધા અપૂર્ણ છે. ભગવાને જે વિશ્વકર્મા દાદાએ જે 64 કલાઓ બનાવી, એને 64 કલા પછી કોઈ બી હજી આવિષ્કાર નથી થયું કે 65મી કલા કોઈ નીકળી હશે મને બતાવી દે કોઈ, ને આ 14 વિદ્યા પછી કોઈ નીકળી હશે. આખી દુનિયાને આપનારો આપણો દેવ એટલે દાદા વિશ્વકર્મા. આ જીવનમાં કેવી રીતે રહેવાનું, દાદાએ તો એટલો સીધ્યું કે ભાઈ આ માથાના વાર ગૂંથવીએ ને એ બી કેવી રીતે વારવાના, એ બી આ 64 કલાની વિદ્યામાં આવે. લો ભાઈ મેં બી કાલે વાંચ્યું, બહેનોને વાર કેવી રીતે, પછી તમે ગજરા વેડી લગાવે ને એ પણ દાદાએ લખ્યું છે. લગ્ન હોય તો કોઈ તૈયાર કરવા તો ના આવે, પણ આપણે જાય કે જતા હશે કે આવી જતા બ્યુટી પાર્લર, એ વિદ્યા પણ દાદાએ બતાવી. કુરૂપ જે છે એને સ્વરૂપ બનાવવા માટેની વિદ્યા પણ એ પણ દાદાએ બતાવી છે. એ દાદા વિશ્વકર્મા દાદા છે. સુંદર દેખાઈ રહ્યા છે ને બધા, સ્માર્ટ, એ દાદાની કૃપા છે. પછી આ 64 કલામાં કાલે કે આજે નારી દેવી વીણા જે છે જે ચાલી રહી છે, ને આપણને એક સુર મળે છે, મેલે સુર મેરા તુમારા.